સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લાફ્ટર કિંગ અભિનેતા રાજુ શ્રીવાસ્તવ આજે સુરત પધાર્યા હતા. સુરતમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને લોકોને સ્વચ્છતા માટેનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ગાંધી જયંતિએ શરૂ કરેલા સફાઈ અભિયાનની જુવાળ તમામ વર્ગના લોકોમાં પ્રસરી છે અને આ જ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને રાખવામાં આવ્યા છે. ત્યારે આજે રાજુ શ્રીવાસ્તવ સુરતમાં સફાઈ અભિયાન અંતર્ગત પધાર્યા હતા, જેમાં અઠવા ઝોન વિસ્તાર પાસે આવેલી આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસે સફાઈ કામગીરીમાં ખુદ રાજુ શ્રીવાસ્તવ જોતરાયા હતા. દેશના જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને જોવા લોકોએ ભારે ભીડ કરી હતી. નિખાલસ અને કટાક્ષ અંદાજમાં રમૂજ કરતા રાજુ શ્રીવાસ્તવે સફાઈ કામગીરી બાદ મીડિયા સાથે કરેલી વાતચીતમાં હાસ્યરૂપે જવાબ આપવાના બદલે નરેન્દ્ર મોદીના સફાઈ અભિયાનને સાર્થક કહી હતી. પરંતુ જોક્સ અને રમૂજથી અલગ ન રહી શકનાર આ બોલ્યા પછી પણ રાજુ શ્રીવાસ્તવે હાસ્યની છોડો ઉડાવીને હાજર મીડિયાને પણ હસાવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ સાથે થયેલી મીડિયા સાથેની વાતચીત નિહાળીએ. સુરત કી મીડિયા કે દ્વારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કો આભાર વ્યક્ત કરતા હું કે ઉન્હોને પૂરે દેશ મેં જો 9 આદમી આપને ચુને સ્વચ્છતા અભિયાન કે લીએ ઉસમે સે મુજ જૈસે એક સાધારણ વ્યક્તિ કો ભી ઉન 9 આદમી મેં શામિલ કિયા હૈ. મેને સ્વચ્છતા અભિયાન કો બહોત ગંભીરતા સે લિયા હૈ. કોમેડી કરતા હું સ્ટેજ પે, લેકિન સ્વચ્છતા અભિયાન કે લીએ મેં કોમેડી નહીં કર રહા હું, ગંભીરતા સે હું. ઓર મેને સંકલ્પ લિયા હૈ કે જહાં જહાં મેં જાઉંગા પૂરે દેશ મેં જાઉંગા. ઓર મોદીજી ને જો સ્વચ્છતા અભિયાન કે લીએ જાગૃતતા કે લીએ હમકો ચુના હૈ યે લો કો और मैं इसको जारी रखूँगा, कंटिन्यू रखूँगा. कहीं अगर शादी में जाता हूँ, किसी की कोई फंक्शन में जाता हूँ, कोई अपना कार्यक्रम देने जाता हूँ, चाहे पंजाब हो, चाहे गुजरात हो, चाहे महाराष्ट्र हो, चाहे हरियाणा हो, तो वहाँ मैं पहले पहुँचने के बाद झाड़ू हाथ में उठाता हूँ, सफाई अभियान में हिस्सा लेता हूँ, उसके बाद ही जलपान करके दूसरे कार्यक्रम करता हूँ. રાજુ શ્રીવાસ્તવની હાજરી સાથે લોકો આ પ્રસંગે પણ રાજુ શ્રીવાસ્તવ રમૂજ કરે તેવી આશા રાખી બેઠા હતા, જેમાં તેઓએ વડાપ્રધાન અને ચીનના પ્રમુખ સાથે થયેલી વાતચીતની મિમિક્રી કરી લોકોને હસાવ્યા હતા. કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.